शरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब हेत थी जय श्री स्वामीनारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ 36મું અમરા પટગીરને ત્યાં મહારાજ પધાર્યા છે, ધૂન કીર્તન કરાવશે અને રાયબામાને વર્ણાશ્રમના ધર્મની અને સદાચારની મહત્તા કહે છે એ પ્રસંગનું નિરૂપણ આપણે આ તરંગમાં શ્રવણ કરીશું। सांझ परंति देख के श्री हरि अग्नादीन पूरव गोरी बोलो अब संत जन जो प्रवीण। सांझ परंति देख के श्री हरि अग्नादीन पूरव गोरी बोलो अब संत जन जो प्रवीण। दुकड़ सरोदा लय के गावो सुंदर राग मुक्त मुनि अरु ब्रह्म मुनि प्रेमानंद बड़ भाग। सांजनो समय थवा आव्यो छे। श्रीहरिए संतों ने आज्ञा करी જે સંતો કીર્તન ગાવામાં નિપુણ હોય તે પૂરવ અને ગોળી રાગના કીર્તન બોલો। હે મહાભાગ્યશાળી એવા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી, શબ્દ જુઓ, ભાગ્યશાળી એટલા માટે કે ભગવાન ભેટ્યા છે। જેને ભગવાન મળે બધા ભાગ્યશાળી છે। એના કરતાં વિશેષ આપણે જોઈએ ને તો એટલા માટે ભાગ્યશાળી છે, ભગવાન તો મળ્યા પણ ભગવાનમાં અતિશય પ્રેમથી જોડાયા। સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે પિધન્યઃ પ્રવિશતિ હૃદયેષાં શ્રી હરેર ભક્તિરેકા। શ્રીમદ ભાગવત એમ કહે છે આ જગતમાં ધન વિનાનો હોવા છતાં, નિર્ધન હોવા છતાં પણ એ ધન્ય છે, ધનભાગી છે। કોણ? જેના હૃદયમાં ભગવાનની ભક્તિ છે। કારણ કે ભક્તિરૂપી ધન એવું છે કે એ ધન જેના હૃદયમાં છે ને એના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે છે। એના જેવો ધન્યભાગી બીજો કોણ? હે મહાભાગ્યશાળી એવા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી, તબલા અને સરોદ વગેરે વાજિંત્ર લઈને સારા રાગથી તમારા બબ્બે પદ બોલો, બબ્બે પદ બોલો
એટલે જ હવે દિવસ એટલો જ હવે દિવસ બાકી રહ્યો છે. તમે સંતો ગર્વરહિત છો, તમારી કાવ્યરચના અમૃતરસ ભરી હોય છે, તમારી સુંદર કીર્તન ભક્તિરૂપ શ્રેષ્ઠ મંદિરમાં પ્રેમરૂપી ઘરેણાઓથી અત્યંત શોભતા પ્રગટ ભગવાન નિવાસ કરીને રહ્યા છે. મહારાજે દ્રષ્ટાંત કેવું સરસ આપ્યું. સુંદર હવેલી હોય, એમાં સરસ મજાના બધા શણગારો સજાવ્યા હોય, એમાં સારા માણસને રહેવાનું મન થાય. મહારાજ એમ કહે છે, સંતો તમારી કીર્તન ભક્તિરૂપી હવેલીમાં, મંદિરમાં, મકાનમાં તમારા હૃદયમાંથી જે પ્રેમ પ્રગટે છે, એ પ્રેમરૂપી ઘરેણાઓમાં અત્યંત શોભતા એવા પ્રગટ ભગવાન નિવાસ કરીને રહે છે. અને એ વાત પણ ચોખ્ખી સ્પષ્ટ છે કે જ્યાં ભક્તો પ્રેમથી ગાતા હોય ને ત્યાં ભગવાન પ્રગટ થાય છે. નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. પ્રેમપૂર્વક પ્રેમમગ્ન થઈને ભક્તો નાચીને કૂદીને ગાન કરતા હોય ને ત્યાં ભગવાનને પ્રગટ થવાનું મન થાય છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોઈ મે જાના. કણ કણમાં રહેલા ભગવાન, ખૂણા ખૂણામાં બેઠેલા ભગવાન, જીવ જીવ પ્રાણીના નિયામક એવા ભગવાન પ્રગટ તો ત્યારે જ થાય છે જ્યારે સાચો નિર્મળ પ્રેમ દેખાય. હરિ વ્યાપક સર વત્ર સમાના. પાપી ને પુણ્યશાળી બંનેમાં ભગવાન સરખી રીતે જ રહે છે. સંત અને સંસારી બંનેમાં ભગવાન તો રહ્યા જ છે. સ્ત્રી કે પુરુષ બંનેમાં ભગવાન તો રહ્યા જ છે. ઈશ્વર જીવાનામ હૃદય સેર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. કોઈ યંત્ર છે એની અંદર જેમ કોઈ ચેતના છે, એ યંત્રને ફેરવે છે, યંત્રને ચલાવે છે, એવી રીતે જીવ પ્રાણી માત્રના હૃદયની અંદર રહીને પરમેશ્વર જીવ પ્રાણી માત્ર પાસે કર્મ કરાવે છે. ઈશ્વર જીવાનામ હૃદય સેર્જુન તિષ્ઠતિ. હૃદયની અંદર આત્મા છે, આત્માની અંદર પરમાત્મા. યોંતઃ પ્રવિષ્ટઃ જનાનામ સાસ્તા સર્વાત્મા. વેદો પણ કહે છે આત્માની અંદર અંતર્યામી રૂપે પ્રવેશ કરીને સકલ સંસારનું, સકલ શરીરનું નિયમન એ ભગવાન કરે છે. જીવ પ્રાણી માત્ર એમ માને છે હું કરું છું, હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વાન તાણે, એ જે ગમ્યું જગતનું મારા દેવ જગદેશને, તે તણો ફોક ખર ખરો કરવો. કેટલી સુંદર વાત છે. મહારાજ સંતોને એમ કહે છે, તમારી કીર્તન ભક્તિરૂપી હવેલીમાં, તમારા હૃદયમાં જે પ્રેમ છે, પ્રેમથી પ્રગટ થયેલા ઘરેણાઓ છે, એ પહેરીને ભગવાનને પ્રગટ થવાનું મન થાય છે. ભગવાન પ્રગટ ત્યાં બિરાજે છે. એટલા માટે બસ આપણે જે કંઈ કરીએ, કેટલી સરસ વાત છે. આપણી ક્રિયામાં, કોઈ પણ ક્રિયામાં ભગવાનનું સ્નેહપૂર્વકનું સ્મરણ ભળી જાય ને, આપણી કોઈ પણ ક્રિયામાં, તમે સ્ટોર ચલાવો છો, તમે બિઝનેસ કરો છો, તમે રસોડું કરો છો, તમે કપડાં ધોવો છો,
તમે દીકરાઓને રમાડો છો, તમે બેબી સિટિંગ કરો છો, તમે મંદિરમાં બેઠા છો, તમે પૂજા કરો છો, તમે કથા સાંભળો છો, તમે ભગવાનને થાળ ધરાવો છો, કોઈ પણ ક્રિયામાં સ્નેહપૂર્વક ભગવાનની સ્મૃતિ, ભગવાનનું સ્મરણ ભળી જાય ને તો એ ભક્તિ બની જાય. અરે વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, ભગવાનને અર્થે પ્રવૃત્તિ કરવી તેને અમે ભક્તિ કહીએ છીએ. એટલે કે ભગવાનને માટે, ભગવાનને સંભાળીને, ભગવાનને હૃદયથી સંભાળીને જીવ જ્યારે કર્મ કરે છે ને, એ કર્મ જ એના માટે ધર્મ બની જાય છે. એનો ક્રિયાકાંડ જ એના માટે ભક્તિ બની જાય છે. આમયો એન ભૂતાનામ જાયતે યશ્ચ સુવ્રત તદેવ હ્યામયમ દ્રવ્યમ ન પુનાતિ ચિકિત્સિતમ એવમ ઋણામ ક્રિયાયોગઃ સર્વે સંસ્કૃતિ હેતવઃ તો એવાત્મ વિનાશાય કલ્પંતે કલ્પિતઃ પરે. એક જ વસ્તુ ખાવાથી રોગ વધે પણ છે અને ડોક્ટર બતાવે એ પ્રમાણે એ જ વસ્તુનું સેવન કરવાથી રોગ ઘટે પણ છે. વસ્તુ એની એ રોગને વધારનારી પણ છે, રોગને ઘટાડનારી પણ છે. એમ ક્રિયા એની એ બંધન કરનારી પણ છે અને એ જ ક્રિયા મુક્તિને આપનારી પણ છે. ભગવાનને સાથે રાખી, ભગવાનને સંભાળી ક્રિયા કરવાની આદત પાડીએ. એ વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. ધર્મ સુતનું ધ્યાન જ ધરતા વાર નહીં ભવસાગર તરતા. ધર્મ સુતનું ધ્યાન જ ધરતા વાર નહીં ભવસાગર તરતા. હરતા ફરતા હરિને શું આવે દાદા પછી? હરતા ફરતા બસ દરેક ક્રિયામાં, ઘરનું કામ કરતા કે કોઈ પણ ક્રિયા કરતા ભગવાનને સંભાળવાને એ જ ભક્તિ છે. પણ પ્રેમથી સંભાળવા. હા દાદા, મેં ઘણી વાર કથામાં વાત કરી છે, યાદ કરવું અને યાદ આવવું બંને વચ્ચે ઘણો તફાવત છે. યાદ કરવું એટલે બુદ્ધિનો વિષય અને યાદ આવવું એટલે હૃદયનો વિષય. યાદ કરીએ છીએ એ જ્ઞાન છે અને યાદ આવે છે એ પ્રેમ છે. ભગવાનને યાદ કરવાની વાત નથી, ભગવાન સંભાળવાની વાત છે. સાંભળે ક્યારે? હૃદયમાં પડ્યું હોય તો સાંભળે, તો બહાર નીકળે. મહારાજે આવી રીતે આજ્ઞા કરી સંતોને. સંધ્યાનો સમય એટલે ભક્તિનો સમય, સંધ્યાનો સમય એટલે ભગવાન તરફ વળવાનો સમય. શાસ્ત્ર પણ એમ કહે છે, સંધ્યાનો સમય બે સંધ્યા સમય છે. સંધ્યા એટલે દિવસ અને રાત ભેગા થાય છે એ સમય, એ કનેક્ટિંગ પીરિયડ જે છે. સવારે રાત પૂરી થાય, દિવસ શરૂ થાય, એટલે સવારનો પણ સંધ્યા સમય કહેવાય. અને રાત્રે સૂર્ય અસ્ત થાય, દિવસ પૂરો થાય અને રાત્રિ શરૂ થાય, એ પણ સંધ્યા સમય છે. સંધ્યાનો જે સમય છે એ શરીર માટે, આરોગ્ય માટે, ઘણી રીતે આધ્યાત્મિક દ્રષ્ટિએ, આરોગ્યની દ્રષ્ટિએ ઘણી બધી રીતે એ સમય મનુષ્યના જીવન ઉપર અસર કરનારો હોવાથી આ બંને સંધ્યાનો સમય ભગવાન માટે જો વપરાય તો જીવનું આલોકમાં પણ સારું થાય અને પરલોકમાં પણ સારું થાય. એટલા માટે સાંજે આરતી કરીએ છીએ, એટલા માટે સાંજે આપણે ભગવાનની ભક્તિ વગેરે કરીએ છીએ, કીર્તન વગેરે ગાઈએ છીએ. સંધ્યાના સમયે મહારાજે આજ્ઞા કરી છે અને તે સમયે મુનિવરોએ વાજિંત્ર લઈને પ્રેમ સહિત કીર્તન ગાવાના શરૂ કર્યા. પહેલા પૂર્વરાગ ગાવા માટે મુનિઓએ તેનો આલાપ કર્યો.
દેવાનંદ મુનિ સારા ગાયક હતા. તેઓ આલાપ કરવામાં ઘણા કુશળ હતા. તેઓ જે રાગનો આલાપ કરતા હતા તે રાગ મૂર્તિમાન થઈને આવતા હતા. થોડી સંગીત શાસ્ત્રની વાત આવે છે દાદા. જે સંગીતના જાણકાર હોય એને ખબર છે, આપણા શ્રીજી સ્વામી સંગીતના ખૂબ સારા જાણકાર છે, એટલે આપણા માટે ગૌરવની વાત છે. કોઈ કીર્તન એની શરૂઆતમાં દરેકને એ કીર્તનમાં પ્રવેશ થાય એટલા માટે એની શરૂઆત ધીમે ધીમે થાય, સ્ટેપ બાય સ્ટેપ થાય. પહેલા આલાપ થાય, આલાપ થાય પછી બોલતાન, કેવું બોલ આલાપ કેવું કંઈક થોડું કરે, ત્યારબાદ કીર્તનની શરૂઆત કરે, જેથી કરીને કીર્તનના રાગનું એવું વાતાવરણ આખું બની જાય, બધા એવા વાતાવરણમાં લીન બની જાય કે થોડી વાર માટે બધા એકાગ્ર ન થવું હોય તો પણ થઈ જાય. મ્યુઝિક એન્ડ મેડિટેશન આ બંને સિક્કાની એ અલગ અલગ બાજુ છે, એટલે સરખી જ વસ્તુ છે. મનને એકાગ્ર કરવામાં ધ્યાન અને સંગીત આ બંને અત્યંત સહાયક છે, અત્યંત સહાયક છે. ક્લાસિકલ સંગીત, ભારતીય શાસ્ત્રીય રાગ આધારિત સંગીત, એની એટલી મોટી વિશેષતાઓ અત્યારે પુરવાર થઈ રહી છે. એવા રોગ જે રોગની કોઈ દવા શોધાણી નથી, એવા રોગો પણ શાસ્ત્રીય રીતે ગાયન કરવાથી રોગ ટળી જઈ રહ્યા છે, આવા પુરાવા સાથે કેટલા બધા દાખલાઓ ઉપલબ્ધ છે. અમેરિકાની અંદર પણ આ ઘટનાઓ ઘટી ગઈ છે. અત્યારે ઇન્ડિયા કરતાં શાસ્ત્રીય રાગનું ચલન વિદેશમાં વધી રહ્યું છે. હવે આપણા દેશની આ કેટલી મોટી ધરોહરો છે, વેદોમાંથી પ્રગટ થયેલી આ બધી સરિતાઓ કેટલી દિવ્ય અને કેટલી અલૌકિક છે. ભૌતિક જગતમાં ડૂબેલા આપણે બધા, આપણને ખબર નથી, આપણને કસ્તુરી મળી છે, કોહિનૂર મળ્યો છે, આવો દિવ્ય વારસો મળ્યો છે. ભલે આપણે સંગીત ગાઈ ન શકીએ, પણ સંગીત વિશે થોડું આપણને ખબર હોય, જાણતા હોય, તો શ્રીજી સ્વામી જેવા સંત ક્યારેક ગાતા હોય ને તો આપણને એમ થાય કે ચાલો આપણી પાસે એક એવા સંત છે કે ખૂબ સારું ગાઈ શકે છે. દેવાનંદ સ્વામી રાગ આલાપ કરે ત્યારે રાગ મૂર્તિમાન ખડો થાય. ભૈરવ આદિ છ રાગ કહેવાય છે. એક એક રાગની છ છ રાગણી કહેવાય છે. પ્રત્યેક રાગિણીને એક એક પુત્ર અને છ છ પુત્રીઓ કહેવાય છે. એમ તેમનો સ્વરૂપ વિવેક સમજવો. આ બધી રાગની વાતો છે. સાત સ્વર અને ત્રણ ગ્રામે સહિત 21 મૂર્છના કહેવાય છે. દાદા બોલો, છે સાત જ સુર, પણ સાત સુરમાં એટલું બધું પડ્યું છે, એટલું બધું પડ્યું છે, વાત જ ના પૂછો. એ સાત સુર પૂરા કરતા કરતા સાત જન્મ પૂરા થઈ જાય ઘણાના. તમે ભગવાન સુધી પહોંચવું હોય તો કેમ પહોંચાય? પણ એટલી વાત ચોક્કસ છે, આ બધા શાસ્ત્રો પણ ભગવાનની કૃપાથી જ આપણા ઋષિમુનિઓને પ્રાપ્ત થયા હતા. ભૌતિક દુનિયાના માણસને આવું દિવ્ય જ્ઞાન મળી પણ શકતું નથી. દેવાનંદ સ્વામી જે રાગનો આલાપ કરતા તે રાગ પોતાના પરિવારે સહિત હાજર થતો, તેનાથી તે કીર્તનગાન ભારે શોભતું. તે વખતે શ્રીહરિ પણ સંતની સાથે કીર્તન ગાતા. જ્યારે શ્રીહરિ સંતો પાસે આ રીતે કીર્તનગાન કરાવતા ત્યારે બ્રહ્મા આદિ બધા દેવતાઓ પણ આવતા. શ્રીહરિની કીર્તન ભક્તિ આવી અનુપમ હતી તે સાંભળીને મોટા રાજાઓ પણ વિસ્મિત થઈ જતા. પહેલા મુક્તાનંદ સ્વામી પૂર્વરાગમાં બે પદ બોલ્યા, પછી મુનિવર બ્રહ્માનંદ સ્વામી પણ પૂર્વરાગમાં બે પદ બોલ્યા, અને તેમના પછી પ્રેમાનંદ સ્વામી ગોળી રાગમાં કીર્તન બોલ્યા. જ્યારે મસાલ આવી ત્યારે આરતી કરી બધા સંતો ઊભા થઈ ગયા, પ્રેમરસમાં તરબોળ થઈ ગયા. શ્રીહરિ પણ ઊભા થયા, સ્વયં નારાયણ ધૂન્ય કરવા લાગ્યા. બધા મોટા મોટા સંતો તેને ઝીલવા લાગ્યા. ધૂન બોલતા બોલતા જ્યારે બોલવાની ઝડપ વધી જાય ત્યારે તે ધૂનને સમાપ્ત કરતા, વળી પ્રેમભાવથી ધૂન ફરીવાર ધીરે ધીરે શરૂ કરતા.
તેની પણ જ્યારે ઝડપ વધી જાય ત્યારે તેને બંધ કરતા, વારંવાર શ્રીહરિ 4-5 વાર ધૂન બોલતા અને બંધ કરતા. ધૂન કરતી વખતે બધા જોરથી તાળીઓ પાડતા, તેનો અવાજ ઘણો ઊંચો અને એકતાર થતો. તે વેળાએ દર્શન કરનારા બધા નરનારીઓને સમાધિ થઈ. આપણે ધૂનમાં કરીએ છીએ ને દાદા, સવારે શરૂઆત કરીએ એકદમ ધીરી, પછી મધ્યમ ગતિ, અને પછી એકદમ તીવ્ર ગતિ, એકદમ સ્પીડમાં, અને એકદમ સ્પીડમાં ધૂન ચાલતી હોય, પછી ધૂન પાછી પૂરી થાય, પાછી ધૂન શરૂ થાય. ક્યાંથી? એકદમ ધીરેથી. ટૂંકમાં આ આખી સંગીતની લયબદ્ધ રીત છે. જીવને ભગવાન તરફ વાળવા, જીવને એકાગ્ર કરવા, જીવની વિખરાયેલી વૃત્તિઓને કેન્દ્રિત કરવા માટે આવી રીતે પગથિયાઓ બનાવ્યા છે. આવી રીતે ધીરે ધીરે ધૂન થાય, મધ્યમ લય થાય, તીવ્ર લય થાય, અને પછી એનો ભગવાનમાં એવો સરસ પ્રવેશ થાય, થોડી વાર ભૂલી જાય. ઘણીવાર આપણે ધૂનમાં જોઈએ છીએ હરિભક્તો કેટલા તન્મય થઈ જાય છે. એકવાર આપણા મંદિરમાં ધૂન ચાલતી હતી, અખંડ ધૂન હતી. ત્યારે એક હરિભક્ત મને વાત કરતા હતા, ધૂન કરતા કરતા બધા નૃત્ય કરીએ આપણે હરિભક્તો, એમાં એક હરિભક્ત ધૂન કરતા કરતા નૃત્ય કરતા કરતા આખા ફરી ગયા, તો એને ખબર ન પડી કે હું આખો ફરી ગયો. આવા તન્મય અને આવા મશગુલ બની ગયા હતા. વિશાલભાઈ ગાંધી આજે આવ્યા, દર્શન કરવા બેઠા. આમ તો આપણા મંદિરમાં વર્ષોથી આવે છે, પણ લગભગ સભાના દિવસે આવતા હોય, સમયમાં આવતા હોય. આજે આડા દિવસે આવ્યા અને મંદિરમાં બેઠા. રોજ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાનું એનું અંગ છે, ધ્યાનના અંગવાળા છે. પણ મને વાત કરી કે સ્વામી, આજે મને એટલા દિવ્ય સ્પંદનો અનુભવમાં આવ્યા, આખા હોલમાં મહારાજ હતા ને હું હતો, બીજો કોઈ નહોતું. એટલી દિવ્ય એનર્જી, એવી દિવ્ય ઉર્જાઓ મેં અનુભવી. સ્વામી, હવે મને શનિવારનો આગ્રહ ન રાખતા, હું આવીશ દર વીકે, પણ આ રીતે આડા દિવસે આવીશ, મહારાજની મૂર્તિનો અલૌકિક સુખ લેવા આવીશ. મહારાજની મૂર્તિ એટલી અલૌકિક છે, સંગીત દ્વારા, ધ્યાન દ્વારા, કથા દ્વારા એ મૂર્તિમાં જીવનો જો પ્રવેશ થાય તો શું થાય? સમાધિ થાય. મહારાજ આવી રીતે ધૂન કરાવે છે. પેલા ધીરેથી ધૂન શરૂ થાય, મધ્યમ લય થાય, તીવ્ર લય થાય, પાછી ધૂન અટકે, તાળી પાડે છે અને જોર જોરથી ધૂન ગાન કરે છે. આવી રીતે ધૂન કરતા મહારાજના દર્શન કરી ઘણા નરનારીને સમાધિ થઈ ગઈ, એટલે કે ભગવાનની મૂર્તિમાં લીન થઈ ગયા. અને જ્યારે ધૂન પૂરી થતી તે વખતે સંતો અપાર સ્તુતિ કરતા, સ્તુતિમાં શ્રીહરિના ચરિત્રોને અને મહિમાને બોલતા હતા. સ્તુતિ કર્યા પછી સૌ પરસ્પર પગે લાગતા. સ્તુતિ કરે કે લગત હરિચરણા, સ્તુતિ કરે કે લગત હરિચરણા, પરસ્પર નામ કો કરત ઉચરણા, પરસ્પર નામ કો કરત ઉચરણા, કલ્યાણ કે પદ કહાવત જો હું, કલ્યાણ કે પદ કહાવત જો હું, શ્રી હરિ ભગવાન લગે સોવું, શ્રી હરિ ભગવાન લગે સોવું. સ્તુતિ કર્યા પછી સૌ પરસ્પર પગે લાગતા હતા. દાદા, અત્યારે આપણો રિવાજ પણ ખબર છે ને, આ રિવાજ સંપ્રદાયનો 200 વર્ષથી ચાલે છે. સ્વામિયાણ સંપ્રદાયની રીતભાત અલૌકિક છે. શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી લાવ્યા છે. હજારો હજારો મંદિરો છે, 100 કરતા વધારે દુનિયાના દેશોમાં ફેલાયેલા મંદિરો છે, પણ દરેક મંદિરમાં સાંજે આરતી થાય, આરતી બાદ આ જ રીતે દરેક મંદિરમાં ધૂન કીર્તન થાય, સંતો પરસ્પર પગે લાગે, તમે જોયું છે ને દરરોજ સવારે ને સાંજે. દાદા, આ ક્રમ છે.
પરસ્પર પગે લાગતા, જય સ્વામિનારાયણ એમ બોલતા અને ત્યાર પછી શ્રીહરિ કલ્યાણદાગના પદ કહેવાય તેને ગવડાવવા લાગ્યા. સંતોએ વાજિંત્રનો સાજ તૈયાર કર્યો, કુશળતાથી કીર્તન ગાન કરવા લાગ્યા. કલ્યાણરાગના ચાર પદ ગાયા પછી કાનડો રાગથી કીર્તન બોલવા શરૂ કર્યા. તેના પછી સંતોએ બિહાગ રાગમાં કીર્તન ગાયા. આજે તો કીર્તન ભક્તિ જામી છે. તમે જુઓ આ એક એકથી ચડિયાતા રાગો છે બધા. હા, કલ્યાણ રાગ, યમન કલ્યાણ, શ્રીજી સ્વામી કેટલા સરસ કીર્તન ગાય છે ને. જીવન બાલ મુકુંદા મેરે તો તુમ, દરબારી કાનડો, રાજા મહારાજાઓની મહેફિલોમાં ગવાતો રાગ, અને મુક્તાનંદ સ્વામીના એવા અદ્ભુત પદો છે આ રાગમાં. બિહાગ રાગ, આ રાગ દાદા એવો છે કે કોઈને ઊંઘ ન આવતી હોય પણ આ રાગ જો ગાવામાં આવે તો ઊંઘી જાય. સ્પેશિયલ ઊંઘવા માટેનો રાગ છે દાદા. અનિદ્રાનો જેને રોગ હોય એ આ રાગ જો ખાલી સાંભળે ને, આ રાગની ટ્યુન સાંભળે ને તો પણ ઊંઘ આવી જાય. આપણે જે પોઢણિયું ગાઈએ છીએ, પોઢે પ્રભુ સકલ મુનિ કે શ્યામ, એનો મૂળ ક્લાસિકલ રાગ બિહાગ છે. પછી અત્યારે થોડું ઘણું હવે ચેન્જ થઈ જાય, પણ બધા પોઢણિયા નંદ સંતોના લખેલા બિહાગ રાગમાં જ. કારણ કે ભગવાનને પોઢાડવાના છે એટલે એ રાગમાં જો કીર્તન ભક્તિ થાય તો ઠાકોરજીને સરસ મજાની મીઠી ઊંઘ આવી જાય. અને પ્રભાતી ગાવ તો ઊંઘતા હોય ને જાગી જવું પડે. આ રાગોની વિશેષતાઓ છે બધી. અને જ્યારે પાંચ ઘડી રાત્રિ વીતી ત્યારે વર્ણી શ્રીહરિને બોલાવવા આવ્યા. પરમ દયાળુ શ્રીહરિ ત્યારે તુરંત ઉઠ્યા અને ઘોડે સવાર થયા. આગળના ભાગમાં બે ઢોલ અને બે શરણાઈઓ વાગવા લાગી. આગળ ચોપદાર છડી પુકારતા હતા. શ્રીહરિ રાજમાર્ગ ઉપર ચાલ્યા, હરિભક્તો કીર્તન ગાન કરતા પોતાને ઉતારે આવ્યા. તે સમયે આવો મહાન ઉત્સવ છવાઈ ગયો. આવીને બધા વસ્ત્ર ઉતાર્યા, પલંગ ઉપર મૂક્યા. ત્યારે એક પીતાંબર પહેર્યું, લાલ રંગની સાલ ઓઢી લીધી, ચરણોમાં નિપુણતાથી ચાખડીઓ પહેરી. જ્યાં વર્ણિએ રસોઈ બનાવી હતી ત્યાં શ્રીહરિ પધાર્યા. બાજોટ ઉપર બેઠા, ભોજનોથી ભરેલા થાળ ત્યાં લાવ્યા. શ્રીહરિ અપાર પ્રેમભાવથી થાળ જમ્યા. રાયબાનો ઘણો જ પ્રેમભાવ હતો, જે કહેતા પાર આવતો નથી. રાયબાએ શ્રીહરિને કહ્યું, અમે રસોઈ બનાવીએ તેને આપ કેમ જમતા નથી? મહારાજ જમવા બેઠા છે. મહાન મુક્ત રાયબા, રામાનંદ સ્વામીને જેમણે સેવ્યા છે, રામાનંદ સ્વામીના કૃપાપાત્ર ભક્ત છે, એવા સ્ત્રી ભક્તોનો એક પ્રશ્ન છે. અરે મહારાજ, અમારા હાથનું તમે કેમ નથી જમતા? આજે પણ ઘણા બધા સ્ત્રી ભક્તોનો પ્રશ્ન હોય છે કે અમારા હાથનું સંતો કેમ ના જમે. તો તમારા બધાના પ્રશ્નોનો જવાબ શ્રીજી મહારાજ આપે છે, સાંભળજો. ત્યારે શ્રીહરિએ તેમને કહ્યું, અમે વર્ણિનો ધર્મ પાળીએ છીએ, અમે વિપ્ર જ્ઞાતિના કહેવાઈએ છીએ. જો તમારી તૈયાર કરેલી રસોઈ અમે જમીએ તો વટાળ થાય અને વટાળથી બધું નાશ પામી જાય. અમે તો વિપ્ર બ્રહ્મચારી, અન્ય કોઈના હાથનું પણ રાંધેલું ક્યારેય ખાઈએ જ નહીં. આવો બ્રહ્મચારીનો ધર્મ છે તેને તમારે વિચારવો જોઈએ. મામૈયા પટગીરના માતા રાયબા ત્યારે બોલ્યા, આપને કુટુંબ પાસે જવાની આશા નથી, ઘરમાં જઈને રહેવું નથી. જેને ઘરબારી થવું હોય તેને આવા બધા વ્રત રાખવા પડે. મને તો એવું જણાય છે આપને પોતાને પોતાનો વિશ્વાસ નહીં હોય. મનમાં એવી આશા રહેતી હશે કે ક્યારેક કુટુંબની સાથે જઈને રહેવું પડે. અમે આપના બધા આચારોને જાણીએ છીએ, તેમાં ક્યારેય ફેર પડે એવું છે નહીં. ત્યારે શ્રીહરિએ થોડું હસીને તેમને કહ્યું, જો અમે જેને તેનું ખાઈએ તો સદાચાર ધર્મ બધા કરતા શ્રેષ્ઠ છે તેની ખુવારી થઈ જાય. રાયબાએ જીદ કરી. કેવી જીદ કરી? કે મહારાજ, તમે એમ કહો છો આ બ્રાહ્મણનો ધર્મ છે,
આ બ્રહ્મચારીનો ધર્મ છે? આ બધી વાતો કોના માટે છે? કે જેણે પાછા કુટુંબમાં જવાનું હોય, પરિવાર સાથે રહેવાનું હોય, હવે તમે તો ભગવાન છો, તમે તો આ સત્સંગના ધણી છો, તમે તો ધર્મના પ્રવર્તક છો. મહારાજ, અમને એમ લાગે છે કે તમને તમારી જાતનો વિશ્વાસ નથી, કે કદાચ જવાનું થાય એમ વિચારો છો. મહારાજ, અમને તો ભરોસો છે કે તમારા ધર્મમાં ક્યારેય ફેર પડશે નહીં. માટે મહારાજ, જમો અમારા હાથમાં, તમે ભગવાન છો, અમારા ભાવને સ્વીકારો, અમારી ભક્તિને સ્વીકારો. મહારાજે કહ્યું કે રાયબા, અમે જો આ ધર્મની મર્યાદા તોડીશું તો આખો ધર્મનો માર્ગ તૂટી જશે. અમે બનાવેલી આ ધર્મની મર્યાદાઓ એ ખલાસ થઈ જશે. આ વટાળ પ્રવૃત્તિ શું છે દાદા, આપણે સાંભળીએ. ભગવાન સ્વામિનારાયણે આ સત્સંગની સ્થાપના કરી એના પાયામાં 5 વર્તમાન મૂક્યા છે. દુનિયાના દરેક ધર્મની પાયાની કંઈક વસ્તુ છે. ભગવાન બુદ્ધ પંચશીલ લઈને આવ્યા. પંચશીલ પાળે છે એ જ સાચો બુદ્ધ ભગવાનનો આશ્રિત છે. યહૂદી ધર્મ 10 કમાન્ડમેન્ટ્સ જાણો છો ને તમે, એના પાયા છે. એ નથી તો કંઈ જ નથી. આ મકાનનો પાયો ન હોય તો મકાન ઊભું રહી શકે દાદા? આશિત ભગત, પાયાની 5 વસ્તુ છે. દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં અને વટલાવવું નહીં. આ પંચ વર્તમાન પાળે એ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત બને, કંઠી પહેરવાની લાયકાત મળે, કંઠી પહેરે એને ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ છે. કાળ, કર્મને માયા, એના ભયથી ભગવાન શ્રીહરિની રક્ષા કરે છે. પણ આ 5 વર્તમાન પાળી પછી કંઠી પહેરે તો. પૂજ્ય ગુરુજીએ પંચ વર્તમાન વિશે કથા કરી છે. બ્રહ્મસત્રના દિવસોમાં ગુરુજીએ કરેલી આ કથા એકવાર સાંભળવા જેવી છે. ઘણીવાર આપણે પાયાની વસ્તુ જાણતા જ નથી અને બહુ આગળ વધી ગયા હોઈએ છીએ. આ સત્સંગની બેઝિક વસ્તુ આપણને ખબર જ નથી ને આપણે આગળ નીકળી જઈએ છીએ. દારૂ એટલે શું? આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે, શિક્ષાપત્રી ભાષ્યમાં પણ લખ્યું છે, હરિભગતે મદ્ય તો ન જ પીવું જેનાથી મદ ચડે, નશો ચડે, એવી કોઈ વસ્તુ તો ન જ પીવી જોઈએ. પરંતુ ગાળ્યા વિનાનું પાણી એ પણ દારૂ બરોબર છે. માંસ ન ખાવું એ તો ન જ ખાતા હોય, શક્ય જ નથી. પણ એ તો છોડવું, પણ જેની અંદર મીટ જેવું હોય, ગાળ્યા ચાળ્યા વિનાનું, સાફ સૂફ કર્યા વિનાનું અનાજ એ પણ માંસ બરોબર છે. કારણ કે એની અંદર નાની મોટી જીવાતો રહેવાની, એ જીવાતો રસોઈ સાથે બફાવવાની અને એ ખાવામાં આવવાની. બહારનું ખાવાનું નહીં એનું કારણ મુખ્ય શું છે? સંતો વારંવાર કહે છે હોટલનું ન ખાવું, બહારનું ન ખાવું. કારણ શું? કારણ શું? ત્યાં કઈ સાફ સફાઈ કરીને રસોઈ ન થતી હોય. અમારે 3 દિવસ પહેલા ચર્ચા થઈ કે હરિભક્તોના ઘરે ચિપ્સ વાપરવી પડે, છોકરાઓ માટે બહારની ચિપ્સ લાવવી પડે, પણ જે વેજીટેરિયન ચિપ્સ હોય એ જ વાપરે છે, બીજી નથી વાપરતા. આ ચર્ચા ચાલતી હતી, મેં સંતો પણ બેઠા હતા. પણ એક બહુ મોટો સવાલ એ થાય, તમે ભલે બટેકાની ચિપ્સ વાપરો છો, એ તેલમાં જ તળેલી વાપરો છો, પણ શું ગેરંટી છે કે તમે જે બહારની ચિપ્સ લાવ્યા છો, જે તેલમાં એ ચિપ્સ તળાની છે, એ તેલમાં બીજી કઈ વસ્તુ તળાની નહીં હોય? છે કોઈ ગેરંટી? જે ધંધાદારી માણસો છે, જેણે ધંધો જ વિકસાવવો છે, જેણે પૈસા જ કમાવા છે, એ શું એમ વિચારશે કે આ વેજીટેરિયન માટેનું તેલ છે એટલે બીજા મીટને અડવું જ ના જોઈએ, કે અંદર બીજી વસ્તુ તળી નાખશે? દાદા, અંદર કેટલી વસ્તુ તળી નાખશે? ન તળવા જેવી વસ્તુ તળશે, બટેકાની ચિપ્સ એ તળશે, અને એ વેજીટેરિયન લોકો ખાય છે. એક લંડનના બહુ સારા હરિભક્તોનો વચ્ચે ફોન આવ્યો. સ્વામી, બહુ મોટી મૂંઝવણ છે કે સાબુદાણા ખવાય કે ન ખવાય, ઘણા કે ખવાય, ઘણા કે ન ખવાય, સાચું શું? મેં કહ્યું, જુઓ, બંને વાત સાચી છે. સાબુદાણા સારી રીતે બને છે
એ વાત પણ સાચી છે, અત્યંત ખરાબ રીતે બને છે એ વાત પણ સાચી છે. અત્યારે યુગ એવો થઈ ગયો છે કે હવે તમારે સાચી અને ચોખ્ખી વસ્તુ લેવી ઇન્ડિયામાંથી એ બહુ કપરું કામ થઈ ગયું છે. એટલે ભગત એકાદશીનું વ્રત આપણે કરીએ છીએ, તપનો દિવસ છે, તપ કરવાનો દિવસ છે. તો તપ કરવાના દિવસે આવી ગંદી ચીજ જેનો ઇતિહાસ બહુ જ ખરાબ છે, આવી ગંદી ચીજ ક્યારેક પણ આપણા જીવનમાં જો તપના દિવસે આવી જાય તો તપ તો નાશ પામે પણ આપણા જીવનમાં કરેલું બધું જ નાશ પામી જાય. એના કરતાં એકાદશીના દિવસે રોટલા ખાવા સારા, સાબુદાણા ખાવા કરતા. અને કાં તો પછી આપણે જાણીએ જ છીએ કે આ ગંદી વસ્તુ છે, સારી પણ પ્રોડક્ટ થાય છે, પણ સારી રીતે બનાવનારા કેટલા? તમે જે વાપરવાના છો, તમે જાતે બનાવ્યું હોય, તમે જાતે આંખથી જોયું હોય ખાતરી કરીને, તો તમે વાપરો. જે તમે આંખથી જોયું નથી, જે બાજારું વસ્તુ છે, બિકાઉ વસ્તુ છે, ધંધાદારી માણસોએ તૈયાર કરેલી વસ્તુ છે, જેની પાછળ કેટલી જીવહિંસા થઈ છે, તો એ માંસ બરાબર વસ્તુ એકાદશીના ઉપવાસના દિવસે આપણે વાપરવી યોગ્ય કહેવાય નહીં. સંતો બહારની વસ્તુ ખાવાની ના શું કામ પાડે છે? હું તમને કહું છું, અત્યારે કેન્ડી, કેન્ડી એટલે જીલેટી, મોટા ભાગની કેન્ડીમાં જીલેટીન આવે છે. આ જીલેટીન શબ્દ એટલો બધો વિચિત્ર હતો, મને પણ સમજાવ જીલેટીન એટલે શું હશે, શું હશે, શું હશે, પણ હમણાં મેં જાણ્યું થોડું ઘણું, આપણા રૂવાડા ઊભા થઈ જાય. જેમાં ટૂંકમાં આપણને સંદેહ લાગે છે એવી વસ્તુથી દૂર રહેવું એ જ હિતાવહ છે. ઘરમાં બનેલી વસ્તુ જેવી પવિત્ર કોઈ વસ્તુ નથી. અત્યારના મોટા ભાગના રોગ પણ આ જ બધી વસ્તુને લીધે થાય છે. જાજો નથી ઊંડો ઉતરતો, આપણે આ કથા ચાલુ છે, પણ ચાલુ કથા હોવાને લીધે થોડી તમને વસ્તુ કહેવા માગું છું. દારૂ, માટી એટલે માંસ, ચોરી, અવેરી અને વટલવું નહીં અને વટલાવવું નહીં, આ પાંચમું જે વર્તમાન છે, પંચવર્તમાનમાંનું છેલ્લું વર્તમાન, એનો અર્થ છે કે ગમે તેના હાથનું આપણે ખાઈએ છીએ ત્યારે આપણે વટલી જઈએ છીએ, આપણા સંસ્કાર નાશ પામે છે. કેવી રીતે દાદા? મહાભારતની કથા છે, યુદ્ધ મંડાઈ ચૂક્યું છે, કૌરવોને ચિંતા છે પિતામહ ભીષ્મ યુદ્ધમાં કઈ બાજુ રહેશે, ખૂબ મૂંઝવણ છે. પિતામહ ભીષ્મ એકલા જો પાંડવો બાજુ જતા રહ્યા તો નક્કી છે પાંડવો જીતી જ જવાના, એટલી તાકાત એમની પાસે હતી. પિતામહ ભીષ્મ કોઈ નિર્ણય કરતા નહોતા, એટલે કૌરવોને થયું કે નક્કી સમય આવશે ત્યારે દાદા કૌરવો પાંડવો બાજુ જતા રહેવાના. આમ પણ પિતામહ ભીષ્મને કૌરવો કરતા પાંડવોમાં મમતા વધારે હતી. શકુનિને વાતની ખબર પડી, શકુનિએ દુર્યોધનને ઉપાય બતાવ્યો કે દુર્યોધન એક ઉપાય બતાવો, હા, પાપીમાં પાપી માણસ પાસે રસોઈ બનાવડાવો, દાદાને જમાડો અને જમાડ્યા પછી દાદાને પ્રેમથી પૂછો કે દાદા આ યુદ્ધ તો નક્કી થઈ ગયું, તમે કોઈ નિર્ણય કર્યો નથી, હવે નિર્ણય કરી નાખો ને, અમારી બાજુ રહીને લડવાનું છે તમારે. દાદા હા જ પાડશે. અન્નની સીધી અસર મન ઉપર છે. અન્ન તેવું મન, પવિત્ર માણસના હાથની પવિત્ર રીતે બનતી રસોઈ જમવામાં આવે તેનું મન પવિત્ર બને એટલે એના વિચારો સારા જ થાય, આ સહજ છે. આટલી મોટી માણસના જીવન ઉપર અન્નની અસર છે. આપણું આખું શરીર અન્નમાંથી જ બન્યું છે એમ કહો તો પણ ચાલે. ઉપનિષદો પણ સંમત છે, ભૌતિક સાયન્સ પણ એમાં એગ્રી છે કે માણસના શરીરના દરેક વસ્તુ, આપણા હાડકા, આપણું લોહી, આપણી મજ્જાઓ, આપણા સ્નાયુઓ, આ બધી જ વસ્તુ આપણા અન્નમાંથી તૈયાર થયેલી છે. માતાના ગર્ભમાં રહેલું જે શરીર છે એ પણ અન્નમાંથી થયું છે, કારણ કે માતાનું શરીર અન્નમાંથી થયું છે. એટલે માતાએ જે જે વસ્તુ ખાધી છે એ માના રોગ, પિતાના રોગ બધું જ પુત્રને જન્મથી જ મળે છે. માતા પિતાને ડાયાબિટીસ છે, સુગર છે, તો ભૌતિક વિજ્ઞાન માને છે શું? દીકરાને પણ સુગર આવવાની, ક્યાંથી આવી સુગર? પિતાએ ખાધેલી સુગર અને એનો દંડ ભોગવે છે કોણ? છોકરો. અન્નની ભૌતિક દ્રષ્ટિએ આટલી અસર છે
એના કરતા હજાર ગણી વધારે અસર આધ્યાત્મિક દ્રષ્ટિએ છે. એટલા માટે બહારનું અન્ન આ કથા સાંભળનારા જેટલા ભક્તો હોય ખાવું જ ન જોઈએ, છોડી જ દેવું જોઈએ. તમે ભલે દારૂ મીઠ નથી ખાતા પણ બહારનું ખાવ છો, એ દારૂ મીઠ કરતા પણ ભૂંડું છે. તમારા પાંચે પાંચ વર્તમાન ત્યાં પૂરા થઈ જાય છે. સારા સારા હરિભક્તો પણ કોઈકને કોઈક બહાને બહારનું ખાતા હોય. હા, ગુરુજી પણ કહે છે કે જેને એવા સંજોગ ઊભા થતા હોય, બહુ ટ્રાવેલિંગ રહેતું હોય, તો બહારનું જ્યુસ જેમાં કોઈ બગાડ આવતો જ નથી, આઈસ્ક્રીમ. પણ હવે તો આઈસ્ક્રીમમાં પણ ઈંડાઓ આવવા માંડ્યા. વિચાર તો કે દુષ્ટ માણસોએ શું કર્યું છે. જે દૂધની બનાવટ છે, પવિત્ર વસ્તુ છે, ખાતરીપૂર્વક કોઈક સારો આઈસ્ક્રીમ હોય એ જમો. બહારની એવી ઘણી બધી વસ્તુ આવે છે કે જે વસ્તુ, જેમ કે ફળ, એપલ લો, બનાના લો, બરાબર, એમાં કંઈ પાપનો ભાગ આવવાનો જ નથી. ટૂંકમાં તમે જે ખાતરી કરી શકો, તમે ખાતરીથી જાણી શકો એવી જે વસ્તુ ખાવાલાયક હોય એનાથી નિર્વાહ કરી લો, અથવા તો ઘરેથી થોડો નાસ્તો બનાવીને લઈ જાઓ, સારામાં સારું છે. પરંતુ બહારનું ખાવું એટલે આપણે પાંચે પાંચ વર્તમાન લોપવા બરોબર છે. તમે સારા રેસ્ટોરન્ટની અંદર બેસી ઇન્ડિયન ફૂડ ખાય અને એમ કહો છો કે સ્વામી, અમે તો ભલે જઈએ છોકરાઓને લઈને બહાર રેસ્ટોરન્ટમાં, પણ અમે તો વેજીટેરિયન જ ખાઈએ છીએ ચોખ્ખું, પણ તમને ખબર નથી એ વેજીટેરિયનના નામ પાછળ કેટલું પાપ છે, કેટલું પાપ છે. તમારા જેવા ધર્મઘેલા માણસોને છેતરવા માટે એ નોનવેજ રેસ્ટોરન્ટની અંદર એ લોકોએ વેજ સ્ટોર ઊભો કર્યો હોય, એક જ તેલની અંદર બધું તળી નાખ્યું હોય, આ બાજુ તમને વેજ આપે ને પેલી બાજુ નોનવેજ આપે, અને તમે પાછા ગૌરવ લો. કહેવાય એટલે માગું છું, આ કથાની વાત છે. શ્રીજી મહારાજ રાયબા જેવા પવિત્ર હરિભક્ત છે, રામાનંદ સ્વામીના શિષ્ય છે. મહારાજ એમ કહે છે, આ ધર્મની મર્યાદાઓ અમે સ્થાપી છે અને અમે જો તોડીશું તો ધર્મનો માર્ગ ખુવાર થઈ જશે. અને જેવો કુડાપંથ છે તેવું બધું પાછળથી પ્રવર્તે છે. અને જે ધર્મદેવ કહેવાય છે તેમના તો અમે પુત્ર છીએ. વિપ્રનું શરીર સૌથી શ્રેષ્ઠ છે, કરોડો યજ્ઞ કરવાથી તે મળતું નથી. અમે જેનું તેનું ખાવા લાગીએ તો બધા વર્ણ એક થઈ જાય. જો તમને બહુ ભાવ હોય તો અમે તમને તેનો એક ઉપાય કહીએ છીએ, સાકર, પેંડા, બરફી અને બીજા પણ ઘણા પાક હોય છે, દરેકનો કોઈક માર્ગ હોય, તમારે એમને જમાડવા છે ને. સાકર, પેંડા, બરફી, શાસ્ત્ર પ્રમાણે દાદા, રાંધેલું અન્ન વેચવું એ મહાપાપ છે. શાસ્ત્ર પ્રમાણે કળિયુગના લક્ષણમાં એક લક્ષણ લખ્યું છે, કળિયુગમાં રાંધેલું અન્ન વેચાશે. પણ કેટલી હદ સુધી વેચાઈ રહ્યું જુઓ તો ખરા, કેટલી હદ સુધી. આજે લોકો કોઈ ઘરે ખાય છે દાદા, આજે જીવ પ્રાણી માત્રની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. આનું મોટામાં મોટું શાસ્ત્ર પ્રમાણે જો કોઈ કારણ હોય, આહાર બગડ્યો છે. કળિયુગમાં લક્ષણમાં લખ્યું દાદા, રાંધેલું અન્ન વેચાશે. બોલો, જૂના સમયમાં કંદોય હતા પણ શું વેચતા? પેંડા, બરફી, અથવા તો અનાજ વેચાતું. પણ કેવું અનાજ વેચાતું? નિયમ હતો, જલેબીઓ વેચાતી. પણ એ જલેબી વગેરે જે કેળના પાણીમાં તૈયાર થતું, જેને લોટ અને પાણી ભેગા થાય, લોટ અને પાણી ભેગા થાય પછી એ અપવિત્ર એટલું બધું થાય કે એ વેચવા લાયક ન રહે, બીજાને જમાડવા લાયક પણ ન રહે. એ અન્ન એઠું ગણાય. એ એઠું થયેલું અન્ન પછી જેટલું વહેલું જમીન તમે સાફ કરી નાખો એટલું સારું. જેમ કે મગસ આપણે બનાવીએ મંદિરમાં, તો મગસ કેવી વસ્તુ છે? એમાં દૂધ આવે છે, એમાં ઘી આવે છે, એમાં ખાંડ આવે છે, છે લોટની આઈટમ, છે લોટની આઈટમ, પણ એમાં પાણી મિશ્રિત નથી. અને પરિણામે એ મગસ એઠો ન કહેવાય. આવી રીતે શાસ્ત્રની મર્યાદા પ્રમાણે જૂના સમયમાં કંદોય લોકો હતા, પવિત્ર રીતે વધારે પડતું તો પેંડા છે, બરફી છે, આ જ દૂધની જ વસ્તુઓ, જે ફરાળી વસ્તુ આપણી ભાષામાં કહીએ, એ વસ્તુ એટલે દોષાવહ નથી કે ફરાળી વસ્તુ છે, એમાં દોષ લાગતો નથી. મહારાજે રાયબાને રસ્તો બતાવ્યો કે અમારો ધર્મ પણ રહે અને તમારી ભાવના છે
તો આવી કંઈક વસ્તુ બનાવો, સાકરની સુખડી અને બીજા પણ કેટલાક પવિત્ર પાક કહેવાય છે, તમે તેનો થાળ જ્યારે કરો ત્યારે અમે તે ભાવથી જમીશું. અમે અનેક દેશ જોયા છે, હરિભક્તોના સમાન બીજું કોઈ પવિત્ર નથી. આપણા સત્સંગમાં બધી રીતે સારો વિવેક રહ્યો છે. સત્સંગ સિવાયના બીજા બધા વર્ણ તો મલિન થઈ ગયા છે. મહારાજ એમ કહેવા માગે છે કે આ સત્સંગ તો અતિ દિવ્ય છે, પણ તેમ છતાં શાસ્ત્રમાં જે મર્યાદાઓ છે, શાસ્ત્રમાં જે લખ્યું છે એ પણ સત્ય છે. આજે ઘણા હરિભક્તો આગ્રહ કરતા હોય કે સ્વામી અમારું ઘર તો અતિ પવિત્ર છે, અતિ પવિત્ર, અમારા ઘરે આટલા આટલા સંતો જમે છે, આપ પણ જમો. અમે પણ જાણીએ છીએ અમુક હરિભક્તો એવા છે કે એના ઘરે સંતો જમી શકે, પરંતુ એ વાત પણ સત્ય છે, એકને ત્યાં શરૂ થાય ને પછી બધી જગ્યાએ શરૂ થાય. પછી કોઈક લોલે લોલવાળો હરિભગત હોય ને ત્યાંય જમવું પડે, અને એવું જ થયું છે. ધર્મની મર્યાદા એમ જ તૂટી છે. ધર્મ તૂટ્યા પછી ધર્મના લેવલમાં આવવું ને એ બહુ અઘરું છે. એટલા માટે શાસ્ત્ર કહે છે ગમે એવી મુસીબત આવે છતાં ધર્મ તો તોડવો જ નહીં. શિક્ષાપત્રીમાં એટલા માટે મહારાજે કહ્યું ધર્મ વિનાની ભક્તિ કરવી નહીં, ધર્મે સહિત જ ભક્તિ કરવી. મહારાજે વચનામૃતમાં એટલા માટે કહ્યું, જુઓ લોયાનું વચનામૃત છે 9મું, ધર્મને વિશે જ્યારે દ્રઢતા થાય ત્યાર પછી ઉપાસનાના ગ્રંથનું શ્રવણ કરે ત્યારે એને જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ત્રણેય ઉપજે છે. ધર્મની દ્રઢતા નથી થઈ અને ભક્તિની વાત કરે છે, ઉપાસનાની વાત કરે છે, જ્ઞાનની વાત કરે છે, એ કેવી વાત છે? જે વાસણ ભિન્ન ભાંડાત યથા પયઃ, શાસ્ત્રોમાં દ્રષ્ટાંત આપ્યું, જે ઘડો તળિયા વિનાનો હોય એમાં તમે પાણી ભરો તો શું થાય? દૂધ ભરો તો દાદા એ ના રે, ઘી ભરો તો એ ના રે. તળિયા વિનાના ઘડામાં પાણી પણ નથી રહેવાનું, દૂધ પણ નથી રહેવાનું, ઘી પણ નથી રહેવાનું. ધર્મ વિનાના વ્યક્તિ એ જ્ઞાનની વાત કરે, ઉપાસનાની વાત કરે, ત્યાગની વાત કરે, એની બધી વાત કલ્યાણ બગાડનારી છે. કલ્યાણ કરનારી કોઈની નથી, પોતાનું પણ બગાડશે, બીજાનું પણ બગાડશે. આ ધર્મનો માર્ગ આખો તૂટો છે. આ રીતે ધર્મને નેવે મૂકી ભગવાનના મહિમાના ઓથે ધર્મનું ખંડન કર્યું, શાસ્ત્રની વાતો એ કરીને ધર્મનું ખંડન કર્યું, અને પછી લીલા લેર કરી ગુરુ અને ચેલા બંને અંતે તો જાણો જ છો ને, ધર્મની મર્યાદા તોડવાને લીધે આખું ધર્મ ધર્મ જગત ખલાસ થઈ ગયું. એટલા માટે શ્રીજી મહારાજ તો ભગવાન છે, છતાં રાયબાઈ કેટલો આગ્રહ કર્યો છતાં મહારાજ કહે નહીં, અમે ધર્મદેવના દીકરા છીએ, અમે ધર્મ માર્ગને પ્રવર્તાવનારા છીએ. અમે જો ધર્મને ભૂલીશું, ધર્મની મર્યાદા તોડીશું તો પાછળ શું થશે? લોયાના 9માં વચનામૃતમાં કેટલી સરસ મહારાજે વ્યક્તિ કરી, ધર્મને વિશે દ્રઢતા થાય ત્યાર પછી ઉપાસનાના ગ્રંથનું શ્રવણ કરે ત્યારે એને જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ત્રણે ઉપજે છે. મધ્યનું 35મું વચનામૃત એમાં તો મહારાજ એમ બોલ્યા, જો ધર્મ ન હોય તો તે માથે પાણો લઈને સમુદ્રને તરવાની ઈચ્છે એવો જાણવો, એને તો ચાંડાળ જેવો જાણવો, મહારાજના શબ્દ છે. ધર્મ વિનાનો છે કેવો છે દાદા? અંત્યનું 8મું વચનામૃત, સદા સુખી રહેવાનું વચનામૃત. જે વૈરાગ્યવાન છે અને ધર્મવાળો છે તેને તો સર્વ ઇન્દ્રિયો નિયમમાં હોય અને સદાય સુખીઓ રહે છે. સદા સુખી રહેવા માટે ધર્મવાન બનવું જરૂરી છે. ધર્મ છે અમને બહુ વાલો રે, એમ કહે છે ધર્મનો લાલો રે, ધર્મવાળા સાથે હેત મારે રે, એમ વાલો કહે વારે વારે રે. સુખનું મૂળ તો ધર્મ જ છે. આપણે બે દિવસ પહેલા વચનામૃતમાં વાંચ્યું હતું ને,
ગમે તેવી પરિસ્થિતિમાં ગમે તેવા સંજોગમાં પણ ધર્મનું અવલંબન દ્રઢપણે કરીએ, કરીએને કરીએ જ. કદાચ ધર્મ લોપાઈ જાય તો શાસ્ત્ર પ્રમાણે અથવા ગુરુજીને પૂછી અથવા સંતોને પૂછી પ્રાયશ્ચિત કરી લઈએ. ગુણાત્યાનંદ સ્વામી કહે, ખાડામાં પડે ને તો ઊભો થાય, પાછો નાઈ લે ચોખ્ખો થઈ જાય, એમ કદાચ ધર્મ ભ્રષ્ટ થઈએ તો પ્રાયશ્ચિત કરીને પાછા ધર્મવાન બની જઈએ. પણ ધર્મ વિનાનું જીવન આપણને ભક્તિથી, વૈરાગ્યથી, જ્ઞાનથી, બધાથી રહિત જ રાખશે. ધર્મ વિનાની જાજી ભક્તિ પણ કલ્યાણ નહીં કરી શકે, ધર્મ સહિત થોડી ભક્તિ પણ કલ્યાણ કરનારી છે. વચનામૃતના મુખ્ય સિદ્ધાંતમાંનો આ એક સિદ્ધાંત છે, એટલે આ વચનામૃતના થોડા કોટેશન મેં વાંચ્યા. આજના સમયમાં, કળિયુગમાં સૌથી વધારે વધારે પ્રહાર ધર્મ ઉપર થઈ રહ્યા છે. સૌથી વધારે વધારે ચારે બાજુ અનીતિ, બેમાની, અપ્રામાણિકતા, આગ લાગી છે. કોણ કેટલું વધારે ખોટું કરી શકે એની હરીફાઈ ચાલી છે. કેટલું વધારે ખોટું કરી શકે, કેટલું ખોટું બોલી શકે, કેટલું ખોટું ખાઈ શકે, કેટલું ખોટું જોઈ શકે, કેટલું ખોટું, બધી બાજુ, ચારે બાજુ. એટલા માટે આપણે સત્સંગી છીએ, ભગવાનના ભક્ત છીએ, આપણે મહારાજને રાજી કરવા છે. માટે બસ સાવધાન થઈએ, આપણા ધર્મને સાચવીએ, અને ત્યાર પછી આપણને જે મળ્યા હોય, પરિવારના ભક્ત, પરિવારના હોય કે મિત્રો હોય કે સંબંધી હોય, સગા સગાવાલા હોય, એ પણ ધર્મવાન બને એનો આપણે આગ્રહ રાખીએ. બહુ સમજવા જેવી આ વાત છે. જુઓ, મહારાજ એમ કહે છે, આ સત્સંગ તો દિવ્ય જ છે, આ તો મહિમાવાન છે. જગતમાં કોઈ બ્રાહ્મણ હોય તો પણ ભ્રષ્ટ હોય, અને આ સત્સંગમાં કોઈ સામાન્ય હોય તો પણ એના કરતાં આચાર વિચારથી પવિત્ર હોય. સત્સંગ સિવાયના બધા વર્ણો અતિ મલિન થઈ ગયા છે. કુશળ ભટ્ટ હોય કે પંડિત કહેવાતા હોય તો પણ તેઓ લસણ આદિ અભક્ષ્ય વસ્તુઓને ખાય છે. આ લસણ ડુંગળીની વાત તો હવે ગઈ, હવે તો દાદા ક્યાં પહોંચી ગયા. આટલા બધા પશુઓ કપાય છે, આટલા બધા દિવસના કરોડો, એક દિવસમાં આ પૃથ્વી ઉપર કેટલા પશુઓ કપાય છે, અને એ બધું કેવા ભેળસેળ થાય છે દાદા. મોટા ભાગનું ખાવામાં ભેળસેળ થાય છે, મોટા ભાગનું. એટલે સાવધાન તો થવું જ પડશે. દવા હોય તો એ શું, આપણા એક હરિભક્તની વાત હું આજે નામ સાથે કહીશ. ઓકાલા ફ્લોરિડામાં હિમાંશુ ભગત બહુ સારા સત્સંગી ભક્ત છે. એમના ઘરેથી બહેનોને એવો રોગ થયો છે. ગુરુજી જ્યારે પધાર્યા ત્યારે એમણે વાત કરી હતી, બહુ બહુ ખતરનાક રોગ છે, બહુ અઘરો રોગ છે, આખી જિંદગી રીબાવું પડે એવો રોગ છે. એમણે પોતે વાત કરી, ગુરુજીને પ્રાર્થના કરવા માટે વિનંતી કરી, ગુરુજીએ પણ પ્રાર્થના કરી. આ રોગની અમુક જ દવા હોય છે, એમાંની એક દવા એમના ઘરે લાવ્યા. હિમાંશુભાઈ વારંવાર યાદ કરે, એમના ધર્મપત્નીએ દવા ન લીધી. બે દિવસ જતા રહ્યા, ત્રીજે દિવસે એમના ધર્મપત્નીએ સામેથી ફોન કરીને કીધું, આપણે દવા લાવ્યા પણ આ દવા મેં ચેક કર્યું નહોતું એટલે હું લેતી નહોતી. મેં ચેક કર્યું ત્યારે ખબર પડી કે આ દવાની અંદર તો એનિમલ પ્રોડક્ટ છે. પછી શું વાત કરી ખબર છે એમના ધર્મપત્ની, આવી દવા ખાવા કરતા, આવી દવા ખાઈને જીવવા કરતા મને મહારાજ ધામમાં વેલી લઈ જશે ને તો મને મંજૂર છે. એ વાત હિમાંશુભાઈ મને કીધી, સ્વામી શરીર છે એમાં રોગ દોષ આ બધું ચાલ્યા જ કરવાનું, પણ સ્વામી આવી પરિસ્થિતિમાં પણ અમારા ઘરમાં આટલી નિષ્ઠા છે ને એ જોઈને અમને એમ થાય છે કે મહારાજ અમારી સાથે છે, ગુરુજીના આશીર્વાદ અમારી સાથે છે. આવી દવા ખાઈને જીવવા કરતા આવી દવા ખાધા વિના વહેલું મરી જવું ને, મહારાજના ધામમાં જવું ને, એને અમે શ્રેષ્ઠ માનીએ છીએ. કેવી નિષ્ઠા દાદા, આપણે સાંભળીને આપણને પણ ધન્યવાદ આપવાનું મન થાય. આને ધર્મ કહેવાય. આ થોડી છીક આવ્યો અને પછી કે કહે તો ડોક્ટરે કીધું થોડો પીવો, અમેરિકામાં પીવે તો વાંધો ના આવે,
શરદી ના થાય, છીક આવે, ખાંસી આવે અને પીવાનું ચાલુ કરી દે દાદા, ધિક્કાર છે. આપણા એવા કેટલા દાખલાઓ છે. હવે તો જો કે આ 21મી સદીમાં ગુણાતાનંદ સ્વામીએ કહ્યું ને, શેરડીનો વચલો ભાગ છે એમ, હવે તો બધું સાનુકૂળ છે, પણ જૂના ઇતિહાસો એવા છે કે ધર્મને ખાતર કેટલા લોકોએ પ્રાણ આપી દીધા છે, જીવન નિછાવર કરી દીધું છે. આપણે તો ઉલટાનો અત્યારે લાભ છે, ધર્મ પાળે ને આલોકમાં પરલોકમાં બે જગ્યાએ સુખ મળે છે અત્યારે તો, એવું છે. ધર્મવાળાને રોગ ન થાય દાદા. મારા ભીખુ દાદા જો કેવા નિરોગી, ઘનશ્યામ દાદા એ કેવા નિરોગી, બોલો. બે દાદાનો રિપોર્ટ આવ્યો આશિત ભગત, તે રિપોર્ટ ચેક કરનારા પેલા એમના પરિવારના માણસો કહેવા માંડ્યા, દાદા અમને આશીર્વાદ આપો, તમારા જેવો રિપોર્ટ અમારો આવે. રિપોર્ટ ચેક કરનારા માણસો દાદાને રિક્વેસ્ટ કરે, દાદાએ કીધું તો લોયાધામમાં આવવું પડે. કેમ તમારું શરીર દાદા નિરોગી છે? તમે ધર્મ પાળ્યો છે, સંયમનું જીવન જીવ્યા છો, ખાવા જેવું ખાધું છે, ન ખાવા જેવું ખાધું જ નથી, અડ્યા જ નથી. એટલે જેને બેફામ રીતે ધર્મની મર્યાદાઓ તોડી એના જીવન જુઓ, તમે તપાસ કરો જીવન. અત્યારે ધર્મથી આલોકનું સુખ મળે છે, ધર્મથી શરીરનું સુખ મળે છે, ધર્મથી ધનનું સુખ મળે છે. ધર્મ વિનાનું ધન ભેગું થાય ને દાદા, એ કેવું ધન છે? મધમાખીના મધ જેવું. એકવાર ભેગું થાય ખરું, ભેગું કરતા વર્ષો લાગે પણ ખલાસ થતા. હમણાં કોઈએ મને વાત કરી, આ તો મને ફોટાએ મોકલ્યા છે કોઈએ, મને વાત મનાતી નહોતી એટલે. ઇન્ડિયામાં એક ભાઈના ઘરેથી દરોડો પાડ્યો, 13,000 કરોડ રોકડા રૂપિયા નીકળ્યા. કેટલા? વાત સાચી છે આશીષભાઈ? 13,000 કરોડ રોકડા રૂપિયા દાદા. 13,000 કરોડ એટલે શું થાય? 1 કરોડે જોવા ન મળે, એની જગ્યાએ કેટલા? 13,000 કરોડ દાદા. અને રોકડા પાછા બેંકવાળાએ ન આપી શકે એટલું બધું. એક માણસના ઘરમાંથી આટલું બધું ધન હમણાં પકડાયું, સત્ય ઘટના. એને ભેગું કરતા કેટલો સમય લાગ્યો હશે દાદા? કેટલું ખોટું કર્યું હશે, કેટલાના ગળા કાપ્યા હશે, કેટલા નિર્દોષ માણસોની કરપીણ હત્યાઓ થઈ હશે, કેટલા માણસો નીચોવી નાખ્યા હશે. અને જતા કેટલી વાર લાગી? ધર્મથી શરીરનું સુખ મળે છે, ધર્મથી ધનનું સુખ મળે છે, ધર્મથી આલોકનું સુખ મળે છે, ધર્મથી પરલોકનું સુખ મળે છે. એટલે મહારાજ આગ્રહપૂર્વક ધર્મ પાળતા અને બીજા પાસે પળાવતા. મહારાજ હવે એમ કહે છે, આ લોકની રીત તો આવી જ છે કે બ્રાહ્મણ કહેવાતા હોય તો પણ અભક્ષ્ય વસ્તુ ખાતા હોય, તમાકુ વિનાનો કોઈ રહ્યો નથી, બધા પ્રેમથી ખાય છે અને પાછા સૂંઘે છે. મોટા મોટાઓમાં પણ એ છે, તેમાં વટાળ અત્યંત રહ્યો છે. ઊંચી જાતિઓ કહેવાય છે, તેઓ ખાલી મુખે બોલીને બધા સંસ્કાર કરે છે, પણ તે બધું અભક્ષ્ય ખાય છે અને અપેય પીવે છે. તેથી વર્ણનો તો માત્ર આભાસ રહ્યો છે, અમે વિપ્ર હરિજન સિવાય કોઈની બનાવેલી રસોઈ જમતા નથી. વિપ્રમાં પણ જેની ક્રિયા શુદ્ધ હોય અને ક્યારેય વિરુદ્ધ ન જણાય તો જ જમીએ છીએ. મયારામ ભટ્ટ જેવા હોય, અન્નને ઘણું શુદ્ધ કરીને રસોઈ બનાવતા હોય, બાલમુકુંદ અને વિષ્ણુની સેવામાં જેને ભક્તિ ભાવ હોય, જેને પવિત્રતામાં સદા રુચિ હોય, જે વિપ્ર આવી રીતે કાયમ વર્તતા હોય, લોટ આદિ અન્નમાં દૂધ સિવાય પાણી ન નાખતા હોય. જોયું? લોટ આદિ અન્નમાં દૂધ સિવાય, લોટમાં તમે દૂધ નાખો છો તો એ એઠું નથી થતું, એટલે એવું અન્ન અપવિત્ર ન ગણાય, એ પવિત્ર ગણાય, એટલે એકબીજાને જમાડે એમાં દોષ નથી લાગતો. પણ પાણી નાખે ત્યાર પછી એઠું બનેલું અન્ન એનો વિવેકપૂર્વક અને શાસ્ત્ર પ્રમાણે ઉપયોગ કરવામાં આવે તો જ એ ધર્મ કહેવાય. બાકી ધર્મ ભ્રષ્ટ થતા વાર લાગતી આજની બહાર વેચાતી બધી જ વસ્તુ બહાર જે મીઠાઈઓ વેચાય છે, બહાર જે કંઈ વેચાય છે, બધી વસ્તુ કેવી છે? લોટ અને પાણી, તેમાં પાણીનો લેસ માત્ર પણ સંસર્ગ થવા દેતા ન હોય, લેસ માત્ર પણ પાણી અડવા ન દેવાય. સંતો રસોઈ કરતા હોય
ઠાકોરજી માટે થાળ બનાવતા હોય, તમે જોયું હશે, સંતો જ્યારે મગસ બનાવે, સંતો જ્યારે અડદિયો બનાવે, સંતો જ્યારે લોટવાળી વસ્તુ ઠાકોરજી માટે બનાવે, ત્યારે સંતો શું કરે? એક પાણીનું ટીપું સરખું પણ એને અડે નહીં એટલું ધ્યાન રાખે. જો ટીપું અડી ગયું તો એ બધું એઠું થઈ જાય, એ એઠે થયેલું અન્ન પછી એ એઠું એઠાની રીતે વાપરી શકો, પણ તમે દરરોજ માટે વાપરી ન શકો. પછી ભગવાનના ભક્તોના ઘરમાં આવી શુદ્ધિ તો હોવી જ જોઈએ. ગુરુજી વચ્ચે ટકોર પણ કરી હતી એક બે વખત કે આપણા બધા ભક્તોને એઠા અને ચોખ્ખાની રીત આપણે શીખવાડવી જોઈએ. ક્યારેક કથામાં વિશેષ આપણે ડિટેલથી આ બધી વસ્તુ લેશું. તેની કરેલી રસોઈને અમે ભાવથી જમીએ છીએ, આવું જ્યાં ન હોય ત્યાં અમે જમતા નથી. એટલા માટે જ અમે હંમેશા બે વર્ણીને કાયમને માટે સાથે રાખીએ છીએ. તેઓ અમારી રુચિને સમજે છે, તેમના સિવાય બીજામાં અમારું મન માનતું નથી. અમને બચપણથી જ સ્ત્રીનો ગંધ ગમતો નથી. જ્યારે અમને સ્ત્રીની ગંધ આવે ત્યારે અમને ખાધેલું અન્ન પેટમાં ટકે નહીં. જગતમાં સ્ત્રીના જેટલી અપવિત્રતા બીજામાં ક્યાંય નહીં હોય. તે બાળકના મળમૂત્રને ધોઈને પણ પોતે હાથ ધોતી નથી. શૌચ જઈને પાણી પણ ન લે, અમેરિકામાં કોઈ લેતું નથી. શરીરે ક્યારેય નહાય પણ નહીં, ક્યારે રજસ્વલાપણાના દોષને સમજતી નથી. તેનું નખ શીખ બધું શરીર અપવિત્રતાથી ભર્યું છે. રાજી રેજો, આ તો મહારાજના શબ્દો છે અને વાત સાચી છે, પણ આ બધી શાસ્ત્ર સંમત વાતો છે. હરિભક્ત જે બાઈઓ માત્ર છે તે જગતમાં સતી કહેવાય છે. આ વાત ધર્મવાળા માટે નથી, સ્ત્રી હોય કે પુરુષ હોય, ધર્મ વિનાનો છે એના માટે બધી વાતો છે. પણ ધર્મવાળા છે એ પુરુષ છે કે સ્ત્રી છે, બ્રાહ્મણ છે કે સાવ એકદમ નીચલી જ્ઞાતિના છે, પણ જે ધર્મમય જીવન જીવનારા છે ને એનું જીવન જ દિવ્ય છે. જે હરિભક્ત બાઈઓ છે તે તો જગતમાં સતી કહેવાય છે. તેઓ અત્યંત શુદ્ધ અને પવિત્ર છે. તેનો લગારે બાધ અમે માનતા નથી, છતાં પણ અમે વર્ણાશ્રમના ધર્મને સૌથી શ્રેષ્ઠ માનીએ છીએ. જો અમે વર્ણાશ્રમના ધર્મને લોપીએ તો તેનાથી ધર્મદેવ ઘણા દુઃખી થાય. તેથી ધર્મદેવને રાજી કરવા માટે અમે તે ધર્મનો લોપ કરતા નથી. જ્યારે ધર્મ રાજી થાય ત્યારે ભક્તિ પણ ઘણો પ્રેમ કરે છે, પ્રસન્ન થાય છે. સત્સંગ જીવનમાં કથા છે, જીવબા લાડુબા વગેરે અન્નકોટની સેવા કરે છે. એટલી પવિત્રતા, એટલો પ્રેમ, એની પવિત્રતા અને પ્રેમ ભક્તિ જોઈને સાક્ષાત ભક્તિદેવી પ્રગટ થયા, ભક્તિની મહારાણી પ્રગટ થયા. તમારી ભક્તિ જોઈને, ભાવના જોઈને હું પ્રસન્ન થઈ છું, વરદાન માગો. જીવબા લાડુબા બધા એમ બોલ્યા હાથ જોડીને, બસ તમે આવા ને આવા, સદાને માટે અમારી સાથે રહેજો, અમારા હૃદયમાં રહેજો. આવા પ્રગટ ભાવે આજે અમારા હૃદયમાં જેમ ભક્તિની છોડો ઉછળે છે, ભગવાન માટે કંઈક કરી છૂટવાની તમન્નાઓ થાય છે, આવી ભક્તિ અખંડ અમારા અંતરમાં રહેજો. ત્યારે ભક્તિ દેવી એમ બોલ્યા, હું પતિવ્રતા નારી છું, મારા પતિનું નામ ધર્મ છે. જ્યાં મારા પતિ ધર્મ હોય ત્યાં જ હું રહું છું. તમારી સાથે એટલા માટે છું કે તમે અત્યારે ધર્મે સહિત ભક્તિ કરો છો, માટે તમે મને રાખવા ઈચ્છતા હો તો ધર્મને રાખજો, તો હું કાયમ માટે તમારી સાથે રહીશ. ધર્મ અને ભક્તિ બંને જ્યાં હોય ત્યાં ધર્મ ભક્તિના પુત્ર બાલ પ્રભુ પણ ત્યાં પ્રગટ પ્રગટને પ્રગટ છે. કેવી સરસ વાત છે! કથા પણ છે અને સિદ્ધાંત પણ છે. મહારાજે પણ એ જ વાત કરી, જ્ઞાન વૈરાગ્ય હે દોય નર નારાયણ પુત્ર તેહિ તેહિ પરિવાર જોય સબરી જહિ તત ખેવહે હમયહ જાનત બાત સબસે સર્વોપરિ મહા તેહિ કોઈ કો ન ખાત
हरिजन सम नहीं शुद्ध को, हरिजन सम नहीं शुद्ध को। ज्ञान अने वैराग्य अने नर अने नारायण ते धर्म भक्ति ना पुत्र छे। ધર્મના આચારને પાળીએ તો એ બધો ધર્મનો પરિવાર સત્વરે રાજી થાય। અમે આવી બાબતને સૌથી મહાન અને સર્વોપરી સમજીએ છીએ, એટલા માટે જ અમે કોઈનું અન્યનું રાંધેલું ખાતા નથી અને હરિભક્તના જેવું તો ખરેખર બીજું કોઈ પવિત્ર નથી। આવી રીતે શ્રીજી મહારાજે સદાચારની ધર્મની વાત રાયબા માને કુંડળમાં સંભળાવી। ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્થ પૂર્વમાં શ્રીહરિએ ધૂન કીર્તન કરાવ્યા અને રાયબાને વર્ણાશ્રમના સદાચારની મહત્તા કહી એ નામે 36મો તરંગ સમાપ્ત થયો। બોલો ઘનશ્યામ મહારાજની।